आ सत्संग है ये महावैष्णव नु भगवान स्वरूप है अने आ स्वभाव टारवानु ठेकाणु है आई तमारा स्वभाव नहीं टरे तो बस दरवाजा बार जाइए अँ टरसी हरिभाई स्वभाव निशाजना शोक में जाइए अँ स्वभाव टरसी अने तमे मारा सकला नी गोड़े आम आई आरती टाणे बराबर आओ ने बस धून बोलावे बीजा वातुड़े ये वातु भाई तो बधु मूकी देव इन्होंने ये टाणे जोड़ाई जाओ तो भजन में समझा मरी जावा तो पानी नहीं मे पीवा खबर से तमने आ तो भगवान प्रताप से समझा अने भजन कर लेजो न कर तो वहाँ खोका खावाना थे अने जीवता भूत बनावे थे बध चालो अमा आप कोई नहीं आप कोई ना समझी जाओ कोण आप विचार कर लो आ देह में निकल्या पछी कोई ना हमासर आवे से कि अमे ठेकाणे पोगी गया से अमने बहु अँ सुख से आवे से कोई ना हमासर एटले महाराज के आ देह ने मूकीने सैतन जुदो थी जाए तेने पण जाने से पण आ जीव ने जगत नु प्रधानपणु मळतु नथी भगवान ने सर्वे सुखना सिंधु जाने से तो ये भगवान में प्रीति थाती नहीं ना जगत में एनी मेरे मारा वर्गी पड़े जोड़ाई जाए एटले आ वातु करी करी नहीं करवानु तो ई छे छोकरा हाथ में चिंतामणी मरी पण बारीक ने हूँ एनी चिंतामणी नहीं पारखूँ हो एटले आपने आ सत्संग छे ई चिंतामणी छे समझा आ चिंतामणी ने एम जेम तेम न वफड़ाय नहीं एम एटले हवे तमे आ ककराट जरा खाय छे आ देव स्वामी आ थोड़ुं मोरू मूकी दीधुं छे हमणां आ पछी आ कि नहीं रह्यो आने तो ये बोलवाय ज नहीं आ मंदिर में आया पछी पछे तमारे व्यवहार ने वातु जेटली करी एटली अँ कर लेगी बाय समझा शोक में यहाँ लोभी में बेहो यहाँ देव स्वामी ने कहीं अमारी बातों में बधी कर ली से अँ व्यवहार पछी अंदर आया पछी न बोलवाय केम करशो हवे नहीं बोलो मारा वाइंद्राना स्वभाव से हो हाँ न जाऊँ भाई बोलो हवे आ स्वामी के मैंने बोलो हूँ बोलूँ मारे तमे तमारो न मूको पछी मारे बोलू न काम मूकी दीशो સ્વામિનારાયણ ભગવાનની જય. અજ્ઞાની માં અજ્ઞાની કોણ? પછી એનો ઉત્તર તો કોઈ ન કરી શકા. પછી મહારાજ કે એનો ઉત્તર લ્યો અમે કરી, કે એનો ઉત્તર અમે કરી. પછી બધા હરિભક્તો રાજી છે, હે મહારાજ અથાર્થ ઉત્તર તો તમથી થાય છે, માટે તમે કહો, તમે એનો ઉત્તર કરો. કે મહારાજ કે આ દેહમાં રહેનારો જીવ છે, લ્યો બોલો શું કીધું? આ દેહમાં રહેનારો જીવ છે, જીવ ક્યાં રહે છે? આ દેહમાં જીવ રહે છે ને, આ બોલે છે એ કોણ બોલે છે? એટલે નિષ્ફળ થઈ લખ્યું છે, જનોની જીવરે ગોપી સનની, એવા બીજાની માયુ નહોતીઓ. આ બધા માયુ વિનાને બેઠાય છે, પણ એને એક જ ને લ્યો. બોલો નિષ્ફળ સ્વામી કે જનોની જીવરે ગોપી સનની, હે પુત્ર ને પહેરો વૈરાગ, આપો ઉપદેશ એની પેરે લાગ્યો સંસારીરો આગ. એવો એને ઉપદેશ આપી દીધો કે દીકરા તારો બાપ આમ ઘઉંની પીંડ જેવો હતો, પણ એને કાર ખાઈ ગયો. સમજા એની રાણીઓ એને આમ નવરાવતા હતા, કોઈ હાબુ ને કોઈ અંતર ને એ આમ બધી, અને એનું શરીર એના માયસે ઉપર જરૂખામાંથી જોતા હશે, ઉપર મોલમાં હશે, અને જરૂખામાંથી જોયે કે હા હા મારા દીકરાની કાયા હા આવો ફૂલ જેવી કાયા એની, અને આને કાર ખાઈ જાય છે એને, એનો દુઃખ થયો, બીજું કઈ દુઃખ નથી એને, એનો દુઃખ થયો. સુગંધના મોગરાના ને એવા મજાના ફૂલ ને અતર ને આમ, પણ એને એમ થયું કે એના આ મારા દીકરાના બાપને કાર ખાઈ ગયો, આ મારો દીકરો કેવો ઘઉંની પીંડ જેવો છે,
આવો એને એકડી કાર ખાઈ જાય છે. એનો એને શોખ થયો અને એનો હૃદય ભરાઈ ગયો, આંખમાંથી આંસુ પડી ગયા. લ્યો આંખમાંથી આંસુ પડ્યા, એ આંસુ એના શરીર ઉપર પડ્યું. તો વરસાદનું ટીપું પડે તો સામતસિંહભાઈ આમ ટાઢું હોય સમજા, પણ આંખનું ટીપું પડે એ તો આમ ઊનું હોય. એ કઈ વરસાદનું ટીપાને આમાં ફેર કેટલો. એટલે એને આમ ઊંસું જોયું કે આ ક્યાંથી કઈ વાદળું નહીં, વાદળી નહીં, કાંઈ નહીં, આ પાણીનું ટીપું ક્યાંથી પીડ્યું. ત્યાં તો એના માં આવી છે આમ અંદર વી ગયા, એ વળી દેખી જાય ને અંદર વી ગયા, એનું ટીપું ક્યાંથી પીડ્યું ક્યાં. એને વિશાળમાં પડી ગયા, એ મૂકી દેવો મૂકી દેવો, ખાઈ લાવો ખાઈ લાવો, મારા લુગડો લાવો કે ખાઈ લાવો, બધી ખાઈ જાઓ કે તમે શું શું થયું મારે ખાઈ જાઓ કે બોલાવો મને. એકદમ લુગડું પહેરીને ઉપર ગયા ત્યાં, એના માં તો હિંડોરા ખાઈ દે છે બેઠા હતા. એમાં જઈને કે અરે માં શું ગગા તું બાપા હું આવ્યો. અરે માં આ ટીપું ક્યાંથી પીડું કે મારા શરીર ઉપર કે. એ બાપા એ તો કઈ મનમાં હશે ક્યાંથી, નહીં હો કે નથી વાદળી ક્યાંય નહીં ને આ ટીપું પીડું ક્યાંથી કે બોલો માં. એ તો તમારા સિવાય કોઈ છે નહીં અને એ ટીપું પીડું મારા શરીર ઉપર, કઈ ખોટું તો નથી પીડ્યું છે આ શું. તમારા સિવાય તમારે શું દુઃખ છે, તમને કોઈએ કીધું છે આંગળી સિંધી હોય તો એનો હું હાથ કાપી નાખું, તમને મોઢેથી કઈ કોઈ વેણ આપી દઉં હોય તો એની જીભ કાઢી નાખું, આમ બોલો તમે દીકરા. કોઈ કઈ કીધું મને કોઈએ કઈ કીધું નથી, તારા જેવો દીકરો મારા તું મીઠા મને શું દુઃખ હોય કે નહીં. બોલો તમે વાત કરો જલ્દી મળું થાય. બાપા તું જમી લે, એ જમવાનું એ હરામ, કાંઈ લેવું નથી મારે, તમે વાત કરો. જમવાનું પાણી પીવાનું બધું હરામ છે કે તમે વાત કરો. તે પછી આને વિચાર કર્યો, કઈશ તો દુઃખ છે, નહીં કહું તો દુઃખ છે, બે વાતે આ તો મુશ્કેલમાં છે. સમજાય કઈશ તો આ બધું મૂકીને ભાગી જાય, સમજા, અને નહીં કહું તો આ જમ્પુરી પાછી એને માથે આ ગરવા ને આ બાપડાને જો દુઃખ. એટલે બે વાતે પછી એને વાત કરી કે તારો બાપ કે આમ એ બધી વાતે ઉશિયા રાજકાર્યમાં આમ બધી વાતે એનું શરીર જોતા આમ કેવું બધી, પણ એને કાર ખાઈ ગયો. એટલે મને એમ થયું કે આ મારો દીકરો કેવું આનું શરીર ઘઉંની પીંડ જેવું અને આને કાર ખાઈ જશે, એનો મને આંસુડું આવ્યું ને એનો મારે આંખમાંથી ટીપું પડી ગયું કે મારું હૃદય ભરાઈ ગયું કે એમાં કાર કેમ ન ખાય, કાર ન ખાય, આ ભગવી કફની પહેરી લે તો કાર ન ખાય, નકર તો કાર ખાઈ જવાનું, તો ન ખાય કે હા તો ન ખાય. પ્રત્યેને સંસાર વિલોને આગ લાગ્યો સમજા. એટલે કે છે જનુની જીવ રે ગોપી સાંધની પુત્ર ને પૈરો વૈરાગ ઉપદેશ આપો એની પૈરે લાગો સંસારી આગ જી. આ સંસાર આગ જેવો લાગે તે આ મુકાયું છે. નિષ્કુળાન સ્વામી કે રોયકો કેનો નહીં રહું રે મને મૈડા પુરુષોત્તમ રાય. હવે હું રોયકો કોઈનો રહું કે મને મૈડા પુરુષોત્તમ રાય, હવે હું રોયકો કેનો નહીં રહું કે ઉડતી થી અરખામણો એવો લાગે રે વ્યવહાર કે. આ વ્યવહાર તો કે જેમ દૂધ પાક ખાતો હોય મજાનો, માનું કે એસી બદામ ને કેસર ને નાખ્યું હોય ને મજાના ભેંસુના દૂધના દૂધ પાક બનાવ્યો હોય, માલુક એવા તે નાખ્યા હોય, માલુક તેજા અની લીધો હોય, એમાં માખી આવી ગઈ હોય તો તેત વારો નીકળી જાય, પણ કઈ એ પાછો વાસણમાં ભરવાનું મન ન થાય ને. આનો જોગ છે નકામો થઈ ગયો. એમ નિષ્ફળાન સ્વામી કે મને મળ્યા રે મોહન રાય, હવે હું રહી નહીં શું કરું કે લ્યો. આ ઉલટી થી અરખામણો એવો લાગે વ્યવહાર કે એને લાગે, આપણને ન લાગે એવો સમજા.
આ એને એવો એટલે જનોની જીવો ગોપી સન ની હિંજા પુત્ર ને વેળા કાપ્યો વિવા આ કાર ખાઈ જા હે કે વાટ જોઈ ગયો આ એને કોને કેમ આપ્યો ચાલી નીકળાલ્યો એટલે બાજન રાજાનો આરોગ ઉઠી શકે નહીં ઊંટિયા બહુ બોલાયો બાજન ઉઠી શકે ઊંટિયો પડી 200 ઊંટિયાનો બાબરખાનું એનું ક્યાંક જવું હોય તો 200 ઊંટિયા હોય એની રસોઈનો બધો સમાન એમાં બોલો ક્યાંક એને જવું હોય તો 200 ઊંટિયાના માથે સમાન હોય એની રસોઈનો જો હવે એમાં આકડી નહીં રહી છે ને બધા ઊંટિયા આવ્યા જાય છે ને એમાં એક ઊંટિયાની આબરદા થઈ રહી કોણ જાણે પેલું ભૂખ દઈ એ ભૂખ દઈને પેલું તે તો લાંબો થઈને હોય ગયો હજી ઉઠું નથી બોલો એમાં અડધા મરી ગયા ગયા અડધા વાહે રહી ગયા અને અવસારે બરોબર હવે એમાં ઓલા ભાજન રાજા ને વાહે રહી ગયું મરી ગયું હતું તો વળી ઠીક હતું પણ વાહે રહી ગયું ઓલા મરી ગયા આ ઊંટ્યો તો હોય ગયો લાંબુ થઈ બધું રસલ ઉભું થઈ રહ્યો રસે તો આમ ઊંડી નહીં એટલે કે પડખે સડે એમ ના મળે અધેર ક્યાંય એટલે તો બધું બંધ થઈ ઉપર મોરી મોય ને વાહે વાહે એટલે ભાઈ આંટીયા ને રોકાયડા ને આ શું થયું બધા એટલે પોતાને વાત કે આ કેમ કેવો ઓલો મોયનો જીવાન કે હોય ને હાજુરિયા માણસો આ શું થયું ક્યાં થયું દાદા આવો ઊંટિયા ને રોકાડી ત્યાં લઈ ગયા કે આ શું થયું આ કેમ હોય ગયો કે મરી ગયું કે મરી ક્યાં ગયા કે આમાં આમાં હું મરી ગયા આમાં પૂંસ છે કાન છે મોઢું છે આમાં બધું છે આમાં હું મરી ગયું તેમાં ક્યાં મરી ગયું છે આમાં તો બધું છે આમાં રૂ હતો એનો રૂ સાયલો ગયો રૂ એટલે એનો જીવ હતો એવો ગયો હવે કે હવે થઈ રહ્યો કે થઈ રહ્યો તે આપડો કે આપડો આમ બોલો કે આપડો આનો રૂ સાયલો ગયો તો આપડો કે આપડો આમ એક દી મારા સાલા એ તો કેટલો ખરાબ બહુ ખરાબ કે એમ ન થાય તો એવું કઈ ખરું હા એવું ખરું ફકીરી લઈ લો તો ન થાય આ બધું છોડી દો આ રસાલો બધો છોડી દો ફકીરી લઈ લો તો ન થાય તો ન થાય કે ન થાય કઈ સલાહ આવી શું કામ આ વરી કરી ઉપાધિ કે મેલ ને પૈસા લઈ લીધી ફકીરી લ્યો ફકીરી લઈ ની ભાઈ બંધાળી નીકળ્યા પછી તો ગામ આવે અહીંયાથી કઈ લઈ લે ને એ કુંભાની ચોવડી લઈ આવે તઈ પાંડાનો મંગારો કરે અને કઈક માલો કઈ ખીચડી છે કોઈ ભાત છે એ કરી લે ને સલાવી લે એમ એ ક્યાંક ગામનું પાદર આવ્યો ને નંદી નો કાંઠો હોય છે પાણી આમ પછી ઓલા ક્યાંથી ચોખા રેડાય છે બધો પાટિયામાં આંધણ મૂક્યો અને પછી લાકડા વળી ને પછી આંધણ આવી ગયું એટલે ચોખા વર્યા ચોખા ચડી રહ્યા એટલે જમી લીધા ને પછી ભીધા ને પછી દોડી ભરી ઊંધી ઊંધી વાળી ને પછી બસ ભાઈ ભાઈ ભજન કરે એમ કરતા કૂતરાનો સ્વભાવ મીંદડા ને કૂતરા ને મીંદડા ને કઈ ગાયો રાખવી પડે ભેંસો રાખવી પડે એ બધા ફેરા કરે પણ ક્યાંક ક્યાંક ગાફલ હોય તો મરી જાય એને દૂધ એમ કે મરી જાય ને એટલે કૂતરા ફેરા કરે કૂતરાની ક્યાંક કેમ મળી જાય આ કૂતરું ફરતા એમ આવ્યો ને મારો ઓલી પોંડી ઊંધી ને એમ આમ કરતા કરતી તો હોવ રે એમાં શોખા નાખ્યું મોઢું અને મોઢું નાખ્યું પણ મોઢું પાછું નીકળે નહીં મારું બરોબર આવી ગયું એને મોઢું તો નાખતા નખાઈ ગયું પણ આ રસોઈના એમાં આવી ગયું મોઢું પછી તો વડે હેડે હેડે લાવી ગયા કાંઠે લાવી ગયા હા ને ભાઈ કોઈ તો ઉપાડ્યો નો રસાલો લઈને 200 ઊંટિયાનો રસાલો અરે સાલા કૂતા કે મેરા 200 ઊંટિયાનો આ સમાન આ છે અને આ કૂતો સાલો એક ઉપાડી જાય છે લ્યો બોલો આ એક કૂતો આ રસોઈયાનો આ સમાન હવે આ ઉપાડીને હાલી નીકળું લ્યો
હવે વિચાર કરે એને એમ થયો કે આ સરો મૂકી દીધું જો ઉપી શકે નહીં ઊંટીઓ બહુ બોલાયો બાજન લીધી ફકીરી સોડા ફંદ એટલે ફંદ બધા છોડી દીધા એટલે આ લોકમાં જાજું રેવાય નહીં જાજું ખવાય નહીં તે આપણું ધાર્યું બધું થાય એમ ને બધાનું ધાર્યું થતું હશે ને તો એમ થતું એમ થાય ભાઈ સમજા એટલે આવો જોગ ભગવાને આપણને દીધો છે એટલે મહારાજ કે આ દેહનારો દેહમાં રહેનારો જીવ છે એ રૂપને જુએ છે કરૂપને જુએ છે બાર જોગન ને વૃદ્ધપણાને જુએ છે જોઈ લીધું ને કેમ આપણે ભાવટા સડી ગયા ને દોર આવી ગયા ને તે નાનપણની નાના આવી છે તે કઈ ગડી દડી રમ્યા હશે ને કોઈક દેવું ગડીઓ ફેરવો હોય છે કે નહીં ફેરવો હોય હા ફેરવો તો હોય છે ને બધે બાળપણાની રમી તે જોઈ લીધી આ જવાનપણાની જોઈ લઈને ના જવાની આ છે એને મજા આવે પણ એને એકથી જોવાનો તો વારો આવવાનો છે એટલે મહારાજ છે બાળપણ જોને વરદપણ જવાનપણ આ બધા અરે મારો દીવ છે દેહમાં એ રૂપને જોવે કરૂપને જોવે છે બાર જોગનને વ્રતપણાને જોવે પણ જોનારો પોતે પોતાને જોતો નથી લ્યો પોતે પોતાને જોવા માંડે તો પછી આ દુઃખ ક્યાં રહ્યું પણ પોતે પોતાને જોતો નથી એ મહારાજથી અજ્ઞાનીમાં અજ્ઞાની છે પછી મહારાજ કે નેત્ર કરીને રૂપને જોવે છે આંખે કરીને રૂપ જોવાય છે ને શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ આ પાંચ ઇન્દ્રિયો કે જ્યાં એને શું જાણે છે જાણે છે બધું જુએ છે જાણે છે એને ભોગવે છે સમજા પણ પોતે પાછો જુએ છે જાણે છે ભોગવે ભોગવી શકતો નથી કે છે બધું જાણે છે પણ ભોગવી શકતો નથી સમજા એટલે મહારાજ કે અજ્ઞાનીમાં અજ્ઞાની ગેલામાં ગેલો અને મૂર્ખમાં મૂર્ખ કીધો અને નિષ્માં અતિશય નિષ લ્યો નિષ્માં પણ પાછો અતિશય નિષ પોતે પોતાને જોતો નથી કે આ હું શું કરવા આવ્યો શું કરવું શું ક્યાં મારે જવું છે અહીં રહેવાય છે એટલે આ લોકમાં હું શું કરવાને આવ્યો છું એટલે એ તો જોતો નથી એટલે પછી સુખ સુખ મને પર મારા પોતાનું રૂપ જોવું પોતાના હાથમાં છે અને પોતાના હાથમાં હોય તો જીવ અજ્ઞાની હું કામ રહીએ તો જ્ઞાની ન થઈ જાય મહારાજ કે જે જેને સત્સંગ થાય છે એને તો પોતાના હાથમાં જોવો એ તો પોતાના હાથમાં જ છે કેદારે એને દાખલો કર્યો ન દીઠું આ જીવ માયાને આધીન થકો પરવે થઈને બધી હેરાન થતો જ ફરે છે જેમ સુશ્રુતિમાં અંતરમાં અંત આમ સુશ્રુતિમાં જાય ત્યારે એના ગાઢને રોવાઈ જાય કોક આવીને લૂંટી જાય તેને ખબર ન પડે સમજા ખબર પડે ન પડે એટલે એમ બધું જોયે છે પણ આ જોનારો પોતે પોતાને જોતો નથી સમજા એટલે એ કરીને કરવાનું એ છે સમજા નકર તો આ ઊંટયાનું જો ન કર્યું ઊંટી શકે નહીં તો એ તો ક્યાંથી હવે ઊંટી શકે હજી ઉઠી તો ક્યાંથી એ તો જ પીડો રહી છે કેમ ખાઈ ગયું એનું એમ આપણો એક દિવસ ખાવાનું જ છે ને સમજા એટલે મારા સત્તા સાધુ એવા હે અલમસ્ત જેવા એક સદાન સ્વામી વાત છે પછી હિન્દુ સ્વામી સાધુ તે પાટિયો રાખે જેમાં આપણે આને પાટિયાનું દર્શન દીધું ને એ પાટિયો રાખે તે આગળ તો બહુ પછી આટલી બધી સગવડ નહોતી એટલે કોઈ લક્ષ્મીવાળીએ કોઈ પીપરાવાળીએ કોઈ ઘેલામાં હોય રહી વેખરામાં એમ નખા નખા સાધુ કોઈ એવું એટલે સદાન સ્વામી સાધુ હિન્દુસ્તાની એ પછી થોડોક દીવો હોય ને મારા સભા કરીને બેઠા હોય ને પછી સભા થઈ હોય આવે પછી પાણીનો પાટિયો ભરીને આવે પાણીનો એટલે મહારાજ પછી કે પાટિયો મૂકે પૈકી લાગે મહારાજને મહારાજને કે મહારાજ આમાં તમારા પગ ડોલો પગ ડાલો ડાલો એમ કે તમારા પગ ડાલો કે મહારાજ
मैं शू कर महाराज पानी पीस के पसे पसे आनु काम हो दियो आनु जो हो जाए ओ सीखो राखी ओ सीखे मुकुट हो जाओ हमारे बार बोमी जाओ तो पानी भरी नहीं बार बार बोमी जाओ आ बधु काम आए महाराज के हम अमरा दादा खास ना भाग्य आया मैं ओरियो करेलो अ नदी ने गेला कांठे तो मार एम चीपड़ा बहु आवा मोटा थिया अने मकाई आवेले मकाई ना डोडा ना आम बधु बहु सारू थियो एने एम के आ चीपड़ा पाके ने साधु मंदिर लई जाए मारा जमे साधु जमे आ डोडा एने बपड़े एम पण एमां मारा બધી જગ્યા એવી ને એમાં મારા શિયાળા હરી ગયેલા એ કાસા સીપડા બગાડી નાખે ને દોડા ખીરિયા જેવા હોય એ બગાડી નાખે ને ઓલો ઓલા બેસા વાહુ રાઈતે જાય પણ હવે આવાના નાના નાના હોય એમાં ઘરા ગડી જાય એ વેલામાં બેઠા બેઠા પણ એ તો દેખાય નહીં અંધારા ને રાયતું હોય કઈ મકાનમાં ગરી જાય તો એ કઈ આખી રહેતો અને ડબ્બા વગાડે તો એ ક્યાંથી પણ એમ પછી તો બાપલા અરે આ મહારાજ નો જોગ માં આવે ને આપડે તો સાધુ જમે મહારાજ જમે એના હારું થઈને આવ્યું મારા તો શિયાળા બગાડી નાખે હવે આનું શું કરવું કે હવે ખેડૂત મારા દર્શન આવ્યા મહારાજે કેમ છે બધું પૂછ્યું મહારાજ કે બહુ સારું છે શું અણા ઓરિયા બીરિયા કઈક કીરા છે કે અરે મહારાજ ઓરિયા કીરા છે ચીપડા વાવ્યા છે મકાઈ વાવી છે બધું બહુ સારું છે મારે શંકા હતો મહારાજ ને એ આ ડોડા પોગાડશું શીબડા પોગાડશું મહારાજ એ જમે સંતો જમે હા તે હવે નથી થયા કે હજી મહારાજ થઈ આવવાનું થઈ તો ગયા છે પણ શિયાળા બહુ હીરાવે નથી બગાડી નાખે તો પછી વાહો તો કે વાહો મહારાજ આખી રાત કેટલું જોવાય અને આટલા આટલા ખબર ન પડે વેલા બેહી જાય અને મકાઈમાં ગરી જાય નાખી રાત મારા ડબ્બા બગાડી તો એ તો બગાડી જાય મારે કે ત્યાં જાઓ અમે વાહુ મોકલશું આજ તમારે કોઈ ન જવું કે અમે મોકલશું કેને મોકલશું અમે તમારે હું કા એમાં સદા સામે આવ્યો પાટિયો કઈ પાછા બીજે પાણી મારા આ પાણીમાં તમારા શરણાંગ બોળી દો મારે સારું કે એટલે મારા જ પાછું મને અંધારું થઈ જાય તો કે મને પૂછે નહીં રસ્તામાં ઠેકા એટલે હું વહેલો યોજાઉં ભજન કરીશ કે તો સ્વામી કે તમે આજ એમ કરો ને કે કેમ કે આ દાદા કાંઠે ઓરિયા કીરા અમે કાંઠે મકાઈ શીપડા વાવ્યા તમે અહીંયા જાઓ નજર રાખજો ભજન કરજો કે હા મારે તમે કહેતા હો તો હું તો અહીંયા જમું ત્યાં ભજન કરું અને તમે શિયાળા આવે છે તે જરા આકાર પ્રકાર કરજો એટલે સારું એ તો એક મોટી ડાંગ હશે ને પાટીઓ લઈને ઉપડ્યા ઉપડ્યા ને અંધારું વિરગું થવાનું હારી ભાઈ અંધારું થવા હોય ને મારા વાળા તો શિયાળા વિરગા આવવા આ તો આટા દેવા મીંડા ને અડિયું કાઢે પણ મારા એ તો આઈ કાઢે ત્યાં બીજે થયા આમ થયા આવે આખું કહેતા તો હું જાણા છું મારું આ તો ક્યાંથી આ બધા તગડાય કે નાના નાના દેખાય નહીં પોતે તો આમ આટા દે પણ આમ અહીં આવે તે અહીં ગરી જાય આમ ગરી જાય આખી રાત આ દીંડવાનું ન થાય આપણા આનો પણ થાય કે ડબ્બા વગાડે આમ કઈ હા પછી એને એ બોલી કરી ને આમ તાલી વગાડીને મારા બધા ઈસે સીમના બહેરા થઈ ગયા હેરા થઈ ગયા અને પછી ભાઈ જે કરીને બધાની નાડી પણ ખેંચી લીધા સમાધિ કરાવી દીધી સમાધિ કરાવી દીધી ને પોતે ગયા સમાધિમાં થઈ રહ્યું ઓલા એને ઠેકાણે પીડા ના એ અહીં બેસી ગયા મહારાજ તો અંતરસામી એ તો બધી જાણે છે આને આ બધી માયા કરી છે પછી હવે મારા તો કોઈ કે જાવતો ખરા કે આપણે વાળા સદાન સ્વામી ને બાહુ મોકલ્યા તમે જાવતો ખરા એને કઈ કીરું નથી ને જાય માણસ ત્યાં તો શિયાળા બધા કોઈ મોઢા ઊંચા ફાટી રહ્યા કોઈ અવરા ઊંધા પડ્યા છે ને કોઈ સીતા પડ્યા છે ને આ બધું ભૂલ આને આટલા બધા મરી ગયા મારી નીકા ભરે કર્યા તો કે પોતે ક્યાં સમાધિમાં ઉજાવી ક્યાં એવો માણસ એકદમ દોડતો આવ્યો હે મારા તમે આને ક્યાં વાવું આને તો હોત કાઢી નાખો હું છે હે આને તો હોત કાઢી નાખો કે પણ વાત તો કર હું થયું
હું થયું હું માદન ને ખબર પડશે તો પાછી હડતાલુ કરશે. સ્વામિનારાયણ આવા જ કામ કરે છે. મહારાજ કે કામ મેં એવા ક્યાં કામ કરી ના ના અરે જુઓ તો શિયાળા બધા પીડા છે ઊંધે પાંચ કોઈના મોટા ઊંધા પગ ઊંસા રહી ગયા છે કોઈ ભમા ગરી ગયા પગ ને આમ બધા પીડા છે મહારાજ હજી તો કોઈને ખબર નથી ને હવે દી ઉગી ઉગીજા હે તો આ બધી ખબર પડશે માદન ને તો હડતાલું પાડશે કઈક કરશે કે મારે કેવું યા હા જાજો ભોગીજી ઘોડી લાવો કે હાલો આપણે જાય કે તો મહારાજ ઘોડી લાવ્યા મહારાજ બેઠા સોળો ખાચા ને હશે બધા દરબારો બધા આવેલા પછી વિષ્ણુ શું હાયડો અહીંયા ગયા ત્યાં તો બધું એમનો પીળું હોથાળો અને પોઈતે ગયા ગયા છે હા એ બતાવી દેમ સમાધી મારા તો ઘોડીથી હેઠા ઉતરીને બધું જોયું અને હારી અને હારું કર્યું કે ઠીક મહારાજ ઓલા કાઠ્યું કે પણ આને મોકલાવ્યો આવું તમે પણ આમ હોય કે આ ઓલા માજન ને ખબર નથી પડી હારું છે ઝટ કરો કે મારે કે હા તો આને હારી કરી કે હશે કે પછી મહારાજ જઈ તડખે જઈને કે હે સદાનંદ હે સદાનંદ આમ બેસા આજે હાકલું કર્યું હે સદાનંદ ત્યાં તો હા અરે ઓ હું આ હું કર્યું તમે કે હું એ કઈ નથી કર્યું પણ આ જુઓ તો ખરાબ બધા પીડા જાય ઊંધે કઈ આ નથી કર્યું કે મારાથી હું હું કરું કે આમથી કાઢું તો આમ ગરી જાય ને આમથી કાઢું તો આમ ગરી જાય હવે હું કેટલાક ને તગડું કે તમે મને કે જાઓ તમે નજર રાખજો હવે મારે આમાં હું કરું નજર કેમ રાખવી એટલે એટલે મહારાજ મેં તો એ બોલી કરી બધા આવી ગયા ભેરા થઈ ગયા એટલે મેં આમ તાલુ વગાડી ત્યાં બધા સીતે પાર કે સમાધિમાં મારી કે હવે જગાડો જગાડો કે તો એને હરખા બેઠા કરો કે આમ પગ બગ હરખા રાખો આમ ઊંધા પીયા તો કોઈ આમ અને આ બધાને કે લ્યો લ્યો હરખા પગ કરો બધાને હરખા બેહર્યા બેહારી દીધા પછી પોતે આમ બોલી કરી અને તાલીઓ વગાડીને ત્યાં તો બધા પાછો ભાઈ ભાઈ ઉભા થઈ ગયા અને ઉભા થઈ ગયા પણ પાછું વારે જતો જાય ભાઈગા જાય ભાઈગા જાય પાછું વારે જતો જાય ભાઈગા જાય અને જાઓ એ તો હળે રાતો ઓલા કાઢ્યો કે પણ આને કેવું કે જો તો ખરા મારા હે બોલો એની થીતી કેવી હે એની થીતી કેવી એક પાટિયામાં કામ લે પાણી એમાં પીએ અને રાતે હોઈ જાય તો ઓછું કહું એનું હે અને બહાર જવું હોય તો આ પાણી ભરી જાય એને એનાથી કામ લે કામ લે ને એની કરી હમ જોવા તો અવગુણ આવે તો આપણને ભૂંડું થઈ જાય ને એટલે આવા ભગવાનના સાધુ એટલે મહારાજે જો વચનામૃતમાં શોખ લખ્યું શ્રીમદ ભાગવત પુરાણ ઇતિહાસ મધનો 59 નું વચનામૃત છે. શ્રીમદ ભાગવત પુરાણ ને ઇતિહાસ એ સર્વે માં ભગવાન ને ભગવાન ના સાધુ મોક્ષ ના દાતાર કીધા બે ને હ મોક્ષ ના દાતાર ભગવાન કા ભગવાન ના સાધુ સાધુ ભગવાન ને ઓળખાવે કઈ ભગવાન ગામો ગાય સભાયુ કરે વાતો કે ના ના એ ભગવાન ભેરા રહ્યા કસર રહી ગઈ શા કારણે એ સાધુ ના સમાગમ વિના એટલે મહારાજ કે મોક્ષ ના દાતાર ભગવાન અને બહુ બ્રહ્માદિક નહીં પણ આ સાધુ ની સેવા દુર્લભ કીધી જો એને આની સેવા ન મળે સમજા એટલે આપણને આવો જોગ આવ્યો છે અને આવા જોગમાં પછી આપણે જો રહી જાય તો પછી આપણા જેવો કોઈ નહીં સમજા ઘરનું ગાડું તો આવ્યું અને ઘોર જો તો આમ દેશી શૈલી આમ જો તો ખાંડ જેવો વખંડી ખાંડ જેવો ગાડું આવ્યું અને એવો ગોળ હવે માણસ જોયે મારો ગોળ બહુ સારો અરે દરબાર પણ આ તો ગોળ આવો કોઈ જોયો નથી આમ જોયે તો આમ ખાંડ જેવો આમ શિકાર નહીં જરાય ને આમ અને મોઢામાં મૂકે ત્યાં તો આમ ખાંડ ખાવાય એવો ગોળ આવ્યો અરે અંધાય મારા વખાણ કરે ઓલા ગાડા વાળા ઘર વાળા ને કે ભાઈ આનો ભાવ તો પાડ્યો પછી એને ભાવ પાડ્યો હવ મીંડા લેવા હવ મીંડા લેવા દે હવે ગાડું ખાલી થઈ ગયો હવે ગાડું તો ખાલી થઈ ગયો પછી તો ઓલો ગાડા વાળો ઉભો રે પૈસા આવી ગયા ભાઈ ત્યાં ધર્મ દઈને મેલ વેતા પછી કોક મારા જેવો આરસુ આવ્યો વાંચ્યા છે મારો ગોર હતો આ ગોર આવ્યો હતો બહુ સારો ગોર અરે હા બખણી ખાંડ જેવો ગોર
હા એવો હા ઘણું બહુ સારો હવે હવે જો આ શીલા છે ઊંધો પડીને છાટી લે આ શીલા છે હજી જો આઘાત ડૂબ્યો છે આનો ઊંધો પડીને આ શીલા થાય છે એમાં અવાજ આવે અવાજ આવે એમ ઘરના ગાડા તો વ્યાય રહે તે આ સાધુ કઈ કાયમ બેઠા રહીએ મહારાજ કાયમ બેઠા રહ્યા રામચંદ્ર ભગવાન જુઓ કૃષ્ણ ભગવાન એના જલમ સ્થાન જુઓ ક્યાં એને જલમ તો ક્યાં અહીંયા ફેર્યા અહીંયા આવીને ક્યાં એને આ દેનો તો મહારાજ ક્યાં જલમાં આ પ્રતિમાથે આવીને ક્યાં મારા ઠેરાણા ગરડે આવીને મારા હાત વર્ષનો વિશામો વનમાં ફેર્યા હાત વર્ષનો વિશામો ક્યાં રોજ ને વહેર્યો આવીને મારા વિશામો ખાધો બોલો આવો સપનો વિશામો અહીંયા ખાધો અને અહીંયા પછી મારા લોજ રહ્યા અહીંયા પછી નવ મહિના અહીંયા મુક્તાન સ્વામીની સેવામાં અહીંયા સેવા કરી કાવડ ફેરવી શાણ મેરું રસોઈ કરી બોલો એને કેના પેટ ભરવા તા એને શાણા ભાઈ શાણા થાપે ને વેર કરે વરી વાળો હાંકડો હોય હણત ઉભરાવીને આગો કરે એને શું કરવાનું હોય બોલો પણ એને આપણે શીખડાયું એમ એટલે એ અને આ રામાયણ સમય એવા કચ્છમાંથી એટલે પીપરાણે પછી અહીંયા મેળ્યા છે ને પછી શરૂ નામ પાડ્યું અહીંયા મારા પછી નાસ્ત કર્યા અને જેતપુર આવીને પછી ગાદીએ બેઠા અને રાજા ધીરા થયા સત્સંગમાં એટલે મહારાજે આ પૃથ્વીમાંથી આવી અનંત જીવના ઉધાર આવા પાપીમાં પાપી જીવ વિશે એના પાપનો તો કોઈ હિસાબ નહીં માનભા મેંગણી વાળા માનભા અને ઓલો મુંજાસુર લીલા ખાનો અને આ તખો પગીન રોગન ભગીન પાપના પર્વત એકાદશી આવે પછી આ માનભા હરિભગત ઓલા લુવાર બિચારા બજારે નીકળે એટલે આજ શું છે કે આજ એકાદશી બાપુ કે આજ એકાદશી શું કરો આજ તો એકાદશી ફરાર કરાય બાપુ જમાય નહીં કે હે ફરાર કરવા હો ફરારમાં કરો તમે કે અમે બટેટાની પતરી છે કે બટેટાનું શાક છે અને આંબાનો શીરો ખીર કરી રાજગરાની પૂરી કે શીરો કરીને આ ફરાર અમારું કરે એકાદશી અનાજ ન ખવાય કે ન ખવાય એ ફરાર કરો કે હા બાપુ તો આપણે આજ ફરાર પણ બાપુ તમે શેનો કરશો કે આપણે સકલાની જીભોનું બીજું હું જો બોલો કેટલી સકલાની જીભો કાપે તે ભાઈનું ફરાર થાય હવે આવા પાપના એનો ભગવાને હા ઉધાર કર્યો અંજા એટલે ભગવાન આવ્યો આ પ્રતિમા આવી અને જીવના ભક્ત ચિંતામણી આપણે વાંચી તે અમે વિચાર થાય કે હા મહારાજ એટલે પાપીમાં પાપી એ આપણાથી ભગવાન પોતે આવે એના એ કલ્યાણ કરે સમજા એટલે આપણે એવું કાંઈ કર્યું નથી એટલે માટે આવો જોગ આવ્યો છે અને આ વર્થાકાર જવા દેવું નહીં ઘરના ગાડા તો યાદ આવે પણ કઈ શીલા થાય તો કઈ ઘર પણ ન આવે તો હવે આ શાસ્ત્રી તો કઈ થોડા જરા અહીં બેસી લ્યો એને તો ભાઈ આમ ગંગાનો વાહ આવી આત્મારૂપી વાઘો છે હવે વાઘો મેલો છે આ તો બાપડા મેલ કાઢવા આવ્યા છે જવાર હવે આત્મારૂપી વાઘો મેલો છે ને હવે તમારે મેલો ને મેલો રાખવો હોય તો તમારી મરજી શોખો કરવો હોય સંત સમાગમ રૂપી ગંગા ને ગંગામાં બોરે તો પછી હાબો લગાડે સમજા મુક્તાન સ્વામી કે ભગવાન થી બીજી કોઈ સાર વસ્તુ નથી એમાં જીવનું જીવને ભગવાન વિશે કેમ પ્રીતિ થતી નથી વાત એ હશે છે ભગવાન વિના બીજી કોઈ સાર વસ્તુ છે જ નહીં પણ આ જીવ માયાનો છે એટલે એને ભગવાનમાં દઢ પ્રીતિ થતી નથી સ્વામીની વાતોમાં લખ્યું કે અંધારું પહેરું થઈને સૂર્ય આગે ગયો પણ ત્યાં કંઈ રહેવા પામે મુક્તાન સ્વામીએ 160 વચનામાં મહારાજને પ્રશ્ન પૂછ્યો મહારાજને કે મહારાજ કામ ક્રોધ લોભ તથા ભય એમને યોગે કરીને ધીરજ ડગે નહીં એનો ઉપાય શું મહારાજ મહારાજ કે દેહ હું નહીં દેહથી નોખો સર્વનો જાણનારો એવો જ આત્મા છે
વાતે હાસી છે, આપણે અહીં કમિશન બેસી જાઓ તમે તો તમને આમ તમારો ઘર સંભાળો તો તમને આ બહારનું આ ઘર આપણું આ ઘર છે, અહીંયા બારી છે, અહીંયા આ બધું અહીંયા નથી ગયા, અહીં બેઠા સંભાળો તો એ બધું દેખાય ગયો, એ બધું દેખાય છે. પણ ભગવાનને ભગવાનના સાધુ એ નથી રહેતા અને એ નથી દેખાતા અહીંયા. આ બધું છે એનું સિદ્ધમાં આપણે ઘડી કાંઈક હોય છે ને ભગવાનનું ધ્યાન કરવા બે, માનસી પૂજા કરવા બે, માલું કે કેટલા આવી તિખર આવે. હવે આપણે એને સંભાળતા ન હોય, એની જરૂર ન હોય તોય મારા હાડી આવી બે લ્યો. એટલે સ્વામી કે સંસાર મૂકીને ત્યાગી થઈ જાય, પણ ત્યાગી થયા પછી વાસનાનું દુઃખ રહે છે. વાસના લોભની, કામની, સ્નેહની, માનની, આ બધે એ બધાય માલુકે બેઠા છે બધા હિંસા. એટલે આ તો બધા એમને માલુક જ્યાં બહાર નીકળ્યા એ કંઈ હારા નથી. સમજા? એટલે મહારાજ કે દે હું નહીં, હું તો દેશથી નોખો, સર્વનો જાણનારો. વાતે હાસી છે, સર્વનો જાણનારો છે, બધું જાણે છે. એટલે મહારાજ કે એવી આચની ચા હોય ત્યારે આ જીવ માયાને. પછી બ્રહ્માંડ સ્વામી કીધું, મહારાજ તમે આત્મનિષ્ઠા કીધી, પણ આત્મનિષ્ઠા અંત સમય કેટલી સહાય કરે? મહારાજ કે જેમ નદી તરવી હોય ત્યાં તો જેને તરતા આવડતું હોય એ તરી જાય, પણ તરતા ન આવડતું હોય એ ઊભો થઈ જાય. પણ સમુદ્રો તરવો હોય ત્યાં તો બેયને વાળનું કામ પડે, ત્યાં કાંઈ તુંબડા બાંધી થોડું તરાય. એટલે ત્યાં તો મહારાજ કે બેયને કામ વાળનું કામ પડે. એટલે આઈટમની ચાહે એ અંશ સમય કેટલી સહાય કરે છે. કાઢ, તડકો, ભોગ, ત્રસ, માન, અપમાન, સુખ, દુઃખ, રૂપ, એ બધાએ આત્મનિષ્ઠાવાળો બધાનું એ સહન કરી દે. સમજા? હોય માળીને હોય બાપરિયાને કાંઈ ન કરે, ભગવાન નિષ્ઠા પીડો એ સાનુમાં. સમજા? આત્મનિષ્ઠા આટલી સહાય કરે. પણ મહારાજ કે મળતું સમો છે એ તો સમુદ્ર જેવો છે. જેવો બોલો, જ્યારે જીવને અંત સમો આવે ત્યાં તો પછી આમ સમુદ્રમાં આપણે ગયા, સમુદ્રને કાંઠે મોટા મોટા લોટ આવે, એવા મોજા આવે એ જ્યાં એક હજી અહીં પોગ્યું હોય ત્યાં બીજું ઉપડે, જ્યાં અહીં બીજું પોગ્યું હોય ત્યાં બીજું ત્રીજું ઉપડે, ત્યાં આમ જોયા તરીકે મારો આ એમ આયા. માલુકે જ્યારે આને નોખું પડવું હોય આયતમાં આમાંથી નીકળવાનો, ત્યાં એવા માલુકેથી મોજા આવે, લોટ એવા આવે. મળતું સમો તો મહારાજ કે સમુદ્ર જેવો છે. ત્યાં તો આત્મનિષ્ઠા હોય વગર આત્મનિષ્ઠા એ બેને ભગવાનની ઉપાસના રૂપી વાળનું કામ કરે. એટલે મળતું સમો છે ત્યાં તો ભગવાનની ઉપાસના જરૂર અહીંયા કાયમ કરે. સમજા? ત્યાં આત્મનિષ્ઠા કાંઈ કાંઈ ન આવે. મહારાજ પીપરાણે ગયા, આખા પીપરાણા પીપરાણે ગયા. પછી મહારાજ પોતે આમ સભા અકડાટે થઈ, મહારાજ વાતો કરે, તે આખાના હરિભક્તો અહીં દર્શન આવે, મહારાજના દર્શન કરવા આવે. અને મહારાજ રોકાણે હારી રહી, ખૂબ રોકાણા. પછી ઓલા આખાના હરિભગત કે, મહારાજ તમે અહીંયા જ અઢળક ઢેરા, અમારે કાંઈ લાભ, અમારને કાંઈક લાભ તમારે આપવો જોઈએ કે. તો મહારાજ તમે અમારે ગામ પધારો ને, હંધાઈનો આગ્રહ બહુ છે, તો તમે આવો દયારો તો હંધાઈને ખૂબ ઈચ્છા છે તમારી. મહારાજ મુક્તાન સ્વામી હમુ જોઈ, મુક્તાન સ્વામી કેમ કરશું કે આપણે આ હરિભગતનો આગ્રહ છે આપણે કેમ કરશું? મુક્તાન સ્વામી ધીરે કે, મહારાજ વાત તો હાચી છે, આપણે અહીંયા ખૂબ રોકાણા, ખૂબ કથા વાર્તા હોવને અનગણ્યો લાભ આપ્યો, તો એને બાપડાને એમ ફાયદો કરો ને કે પછી આપને ઈશા. કાંઈ મુક્તાન સ્વામી કહેશે તે જાઓ તમે હવે અહીંયા સભા તૈયાર કરો, જાઓ પથાણા બથાણા પાથરે
અને બધી ત્યાર કરો સભા બે એવું. પછી અહીંયા ગામમાં તો હમાય નહીં, પછી ગામ બહાર સભાનું બધું ગોઠવું, અહીંયા સભાની થાન પથાણા પથાણા પાથરીને બધું તૈયાર કર્યું ગામ બહાર આંબલીઓને આંબલીઓ નીચે. પછી અહીંથી મહારાજને સંતો જેટલા અહીંયા એટલા અહીંયા બે સ્વરૂપે મહારાજે અહીંયા સભા કરી. પીપરાણે કથાવાર તો હાલે, અહીંયા પછી સભા કરી. પછી અહીંના હરિભગત ત્યાં દર્શને જાય, એ મહારાજ તો અહીંયા બિરાજે છે, આ સંતો આ દરબારો કાઠીઓ આ બધા અહીંયા એટલા માણસો છે એટલા અહીંયા છે, અને મારા તો પીપરાણે છે, અહીંયા આ સભા અહીં કેમ? વળી અહીંથી ત્યાં જાય ત્યાં અહીંયા એક અહીંયા એક બે સ્વરૂપે મહારાજે ત્યાં અંધાઈને લાભ આપ્યો. એમાં મહારાજે વળી ઘડીક કહે છે, મુક્તાન સ્વામી હવે તમે ઘડીક વાતો કરો, તમે હંધાઈને લાભ આપો કે અમે તો મહારાજ જે વાતો કરી છે, પણ હવે બધાને તમારો હવને આગ્રહ છે તો દયાળુ તમે ઘડીક વાતો કરો કે મુક્તાન સ્વામી. બહુ સારું પપ્પાના તમારી આજ્ઞા. પછી મુક્તાન સ્વામી વિજ્ઞા વાતો કરવા તો જેવા જેના સંકલ્પ હોય એ પ્રમાણે એના સંકલ્પ થતો એ પ્રમાણે મુક્તાન સ્વામી વાત ઉપાડે. સ્વામીને કેમથી ક્યાંથી ખબર પડી ગઈ કે આ સ્વામીને કેને કીધું હશે? મને આ સંકલ્પ થતો તો એ જ પ્રમાણે સ્વામી વાત કરી દો. બધાના ઉત્તર થઈ જાય અને મુક્તાન સ્વામી વાત ઉપર હેતરા ઠીર સભા, અને માણસો બધા આમ ઠીર થઈ ગયા, કોઈ ફોંકારો ને ઉધરા કાંઈ નહીં, અને એવા એક નજરેનો ટર્નિંગ થઈ ગયા. જેમ ભમરો તલીન થઈ જાય ગુલાબના ફૂલ પર, એમ આમ તલીન થઈ ગઈ આખી સભા. એમાં કહેવાનું છું કે આંબલીને આરે આંબલી ઉપર ખીલખોળી આમ હળીહાળી કરે, ડાયરે ઉપર હળીહાળી કરે, રાયડું દે આમ આમ પૂછડામાં જમડો આમ ઊંચા નીચો કરે, ધોળાધોળ કરે રહ્યો. માણા બધા સભાની વર્તી એનામાં ઓલી ખીલખોળી હમણાં વિગા જેવો, મારી આ ખીલખોળી અટાણે આ વૈગી રાડો રાડ કરવા આ સભામાં, અને બધાના મન એમાં ખેંચાણે બધા આમ જોયા કરે મારી આ ખીલખોળી. ભાઈ એને આનંદ આવી ગયો, કોને અડી અડી કરે ને આવે.